મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર જિલ્લાના ઈસનપુર મોટા ગામેથી ડ્રોન ટેકનોલોજી દ્વારા ઇફકો નેનો યુરિયા છંટકાવ યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો રાજ્ય સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રે જંતુનાશક દવાઓ અને નવીન સંશોધિત નેનો યુરિયાના છંટકાવમાં સરળતા રહે અને ખેડૂતો ઝડપથી આ ટેકનોલોજી અપનાવે તેવા શુભ આશયથી ડ્રોન દ્વારા છંટકાવની આ નવીન યોજના અમલમાં મૂકવામાં આવી છે કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ફક્ત વીસ મિનિટમાં એક હેક્ટર જેટલા વિસ્તારમાં પચીસ લિટર પાણી દ્વારા દવા છંટકાવ કરી શકાય છે અને ખેતમજૂરીની સમસ્યાનું નિવારણ થઈ શકે છે આ યોજના માટે સરકારે પાંત્રીસ કરોડની જોગવાઈ કરી છે આ યોજનામાં ખેડૂતને એક હેકરમાં ડ્રોનથી દવા છંટકાવ માટે રૂપિયા પાંચસો સુધીની સહાય આપવામાં આવશે આ અવસરે ઇફકોના ચેરમેન દિલ સંઘાણી ધારાસભ્ય ઠાકોર સચિવ કૃષિ નિયામક અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા નેનો યુરિયા આપણે છંટકાવ કરીશું તો એના થકી પંચાણું ટકા પાણી બચશે એટલે કે એક લીટર વપરાતું હશે તો એ પોઈન્ટ પાંચ લીટર વપરાઈ અને આ નેનો યુરિયા નો છંટકાવ થઈ જાય એટલે પંચાણું ટકા પાણીનો બચાવ પાણીના બચાવની સાથે સાથે આની અંદર માણસને પણ રોગ ઓછો થાય અને જિંદગી પણ બચી શકે કારણ કે આપણે સૌને ખબર છે કે સર્પદંશની પણ તકલીફ ખેડૂતોને પડતી હોય છે તો આની અંદર એ પણ માનવ જાતને પણ બચાવી શકાય એનું આ ડ્રોનનો એક ઈલાજ છે તો આપણે સૌ આ વખતે શરૂઆત કરી છે એનો ઉપયોગ મેક્સિમમ આપણે બધા કરીએ જો પ્રાકૃતિક ખેતી આપણે જો અપનાવીશું તો આપણી

સરકારની સબસિડી બચાવીએ આથી મોટી રાષ્ટ્રીય સેવા કઈ હશે કે ખેડૂતો પોતાના ખેતરમાં ઉત્પાદન કરતા કરતા રાષ્ટ્રીય સેવા કરી શકે આખા દેશમાં પ્રથમ વખત માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ નિર્ણય કર્યો કે મારે આ રાષ્ટ્રીય સેવામાં વ્યક્તિગત ખેડૂતો જ્યાં જોડાય ત્યાં પણ આખા રાજ્યને જોડવું છે અને રાજ્ય સરકારે નિર્ણય લીધો કે પાંત્રીસ કરોડ રૂપિયા આ અલગ બજેટમાં ફાળવીને ખેડૂતોને મદદરૂપ થવાય